નમસ્કાર દોસ્તો તો ફરીથી સ્વાગત છે તમારું નવા એક વ્લોગની અંદર તો મિત્રો આજે આપણે જોઈશું કે આજે પાછળ તમે લોકો જોઈ રહ્યા છો તે છે નેપિયર ઘાસ અને નેપિયર ઘાસનો ઉપયોગ ખાસ કરીને તબેલાવાળા અને ઘણા બધા પશુઓ રાખતા હોય તે લોકો કરતા હોય છે તો તેની અંદર આની હાઈટ બહુ ઊંચી હોય છે અને પશુઓને ખાવામાં બહુ સારું હોય છે અને વાડ પણ બહુ સરસ આવે છે એટલા માટે ઘણા બધા લોકો હવે નેપિયર ઘાસ વાવતા થયા છે તો મિત્રો સૌથી પહેલાં આપણે લોકો જોઈએ તો નેપિયર ઘાસનો પહેલો વાડ જે છે પહેલી વખત વાવવામાં આવે ત્યારે પહેલો વાટ તેનો નેવું દિવસે આવે છે ને પછી પિસ્તાળીસ દિવસે આવતો હોય છે અને બીજું મિત્રો આપણી જમીન અને આપણી જે છે તેને અલગ અલગ પ્રકારની માવજત ઉપર જતું હોય છે કે કેટલા વાટ આવે કઈ રીતે આવે તો મિત્રો આજે આપણે જોઈશું કે આ નેપિયર ઘાસ છે તેને કઈ રીતનું વાવવું તેના વિશે આજે આપણે જોઈશું ઓકે તો મિત્રો અહીંયા આગળ તમે લોકો જોઈ શકો છો આ જે નેપિયર ઘાસ છે અને વાડ્યાને લગભગ દસ દિવસ જેવું થઈ ગયું છે અને અહીંયા આગળ જે ઊભું છે તે સમથિંગ એક મહિનાથી ઊભું છે અને આની થોડી હાઈટ હજુ ઓછી છે આનાથી વધારે હાઈટમાં જતું હોય છે અને અહીંયા આગળ જે નેપિયર છે તે તમે લોકો જોઈ શકો છો આ પ્રકારનું છે અત્યારે થોડું હાઈટમાં થોડું ઓછું છે બાકી આનાથી વધારે હાઈટમાં જતું હોય છે અને મિત્રો અહીંયા આગળ આપણે લોકો જોઈએ તો કઈ રીતના આને વાવવામાં આવે છે તો અહીંયાથી વાડ્યા પછી આ એક વચ્ચેની ગાંઠ અને આ ઉપરની ગાંઠ એક અહીંયાથી કાપવામાં આવે અને અહીંયા નીચેથી કાપવામાં આવે સોરી અહીંયા પણ એક ગાંઠ છે તો મિત્રો આ રીતનું વાવવામાં આવે છે એક આ ગાંઠ અને એક આ આ જે વચ્ચેનો ભાગ છે આટલો તેને વાવી દેવામાં આવે છે આ એક કાંઠ અંદર જાય છે ને એક ગાંઠ ઉપર રહે છે ચાલો મિત્રો આપણે લોકો જોઈએ મેં હમણાં થોડા દિવસ પહેલાં જે અહીંયા વાવ્યું છે લગભગ દસેક દિવસ જેવું થયું છે તેની અંદર પાણી ચાલુ છે તો ચાલો જોઈએ કે તે કઈ રીતનું છે તો મિત્રો અહીંયા આગળ તમે લોકો જોઈ શકો છો આ છે નેપિયર ઘાસ આને વાવ્યાને સમથિંગ પંદર દિવસ થયું છે અને આની અંદર અત્યારે પાણી ચાલું છે તો મિત્રો અહીંયા આગળ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું તો તમે લોકો જોઈ શકો છો આની અંદર બધું ઉગવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો બધાની અંદરથી ઘાસ ઉગવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા આની અંદર બી ચાલુ થઈ ગયું છે અને મિત્રો આને વાવ્યાને લગભગ દસેક દિવસ જેવું થયું છે દસ પંદર દિવસ જેવું ઓકે તો મિત્રો અહીંયા આગળ આ જે પહેલી ગાંઠ છે તે ઉપર છે અને આની વચ્ચે જે છે એક નીચે ગાંઠ છે અને થોડું આટલો ટુકડો એની ગાંઠને નીચે છે એટલે મિત્રો બધું ઘાસ અહીંયા તમે લોકો જોઈ શકો છો ઉગવાનું ચાલુ થઈ ગયું છે તો મિત્રો આને વાવવાની સાચી રીત આ છે અને ઘણા બધા મિત્રો અલગ અલગ રીતે પણ વાવતા હોય છે તો મિત્રો જેમને જે યોગ્ય લાગે તે અમને આ યોગ્ય લાગે છે અને આની રીત બહુ સારી છે અને અહીંયા તમે લોકો જોઈ શકો છો બધા ઘાસની અંદર ઊગવાનું ચાલુ થઈ ગયું છે જ્યાં સુધી તમારી નજર જાય છે ત્યાં સુધી તમે લોકો જોઈ શકો છો બધું ઘાસ ઊગી રહ્યું છે આ લાઈનની અંદર હોય આ લાઈનની અંદર હોય અને મિત્રો હા આની અંદર તમે લોકો આજે વચ્ચે જે છે જોઈ શકો છો આની અંદર બે ફૂટની જગ્યા રાખેલી છે અને બે ઘાસની વચ્ચે જે છે એક જ મિનિટ આજે બે ઘાસના વચ્ચે પણ એક ફૂટ જેટલી જગ્યા રાખેલી છે અમુક જગ્યાએ બે ફૂટ છે અમુક જગ્યાએ એક ફૂટ છે તમે લોકો જોઈ શકો છો આની વચ્ચે જે છે એક ફૂટની જગ્યા છે અને આ જે પાળો બનાવેલો છે તેની વચ્ચે બે ફૂટની જગ્યા રાખેલી છે અને મિત્રો અત્યારે આની અંદર પાણી ચાલુ છે અને મિત્રો બીજી વાત એ કે અહીંયા જે આગળ જે ઘાસ રોપેલું છે તેની હાઈટ બહુ જ ઊંચી જાય છે અને જે પેલું ઘાસ બતાવ્યું હતું તેનાથી વધારે હાઈટ આની જાય છે ઓકે અને મિત્રો આની સિવાય ઘણા બધા બીજા બી ઘાસ આવતા હોય છે તો મિત્રો અહીંયા આગળ તમે લોકો જોઈ શકો છો આ જે છે નવું આવેલું ઘાસ છે અને ત્યાં આગળ મેં તમને બતાવ્યું હતું તે જે છે પહેલેથી વાવેલું છે પણ તેનો જે છે ગ્રોથ વધારે થતો નથી કારણ કે ત્યાંની જમીન બહુ ફળદ્રુપવાળી નથી અને અમારી આગળ જે જમીન ફળદ્રુપ વાળી છે આજે જમીન છે આની અંદર હાઈટ બહુ જ ઊંચી જાય છે આ જે નેપિયર છે તેની આના સિવાય બી ઘણા બધા ઘાસ આવતા હોય છે તેની અંદર સુપર બુલેટ નેપિયર ને એવા બધા ઘણા બધા ઘાસ આવતા હોય છે અને આ જે છે સાદુ નેપિયર છે પણ આની હાઈટ બી બહુ ઊંચી જાય છે અને વાડ બી બહુ સારા આવે છે તો મિત્રો આઈ હોપ તમને લોકોને આ વિડીયોની અંદર કંઈક શીખવા મળ્યું હશે કંઈક નવી માહિતી મળી હશે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે ફરીથી ચેનલની અંદર જે બી વિડીયો આવે તે જોઈ લેજો ચલો મળીએ જય હિન્દ જય ભારત